ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ગુડ ફ્રાઇડેના ત્રીજા દિવસે ઇસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો ઈસુ મહીસના પુનઃજન્મની ખુશીમાં આ તહેવારની ઉજવણી કરે છે. આજથી 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ગુડ ફ્રાઇડેના દિવસે લોકોના પાપોને કારણે વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યા હતા. તે દિવસે તેમનું મૃત્યુ થયા બાદ તેમના કહેવા મુજબ ત્રીજા દિવસે પુનઃજીવિત થયા હતા. આ દિવસને ઇસ્ટર સન્ડે તરીકે ઓળખવામાં આવે છે. ક્રિસમસ બાદ ઇસ્ટર એ ઈસાઈ સમુદાયનો સૌથી મોટો પર્વ છે. ઇસ્ટરના પહેલા સપ્તાહને ઇસ્ટર સપ્તાહ કહેવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો આ દરમિયાન પ્રાર્થના અને ઉપવાસ કરે છે. ઇસ્ટર પર્વ પહેલાં તમામ ચર્ચમાં ખાસ પ્રાર્થનાઓ રાખવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઇસ્ટરના દિવસે રવિવારના દિવસે સવારે ચર્ચમાં જઈને પ્રભુ ઈશુને મરણમાંથી સજીવન થઈને પુનઃ ઉત્થાન પામ્યા તેમને યાદ કરીને સવારથી સ્તુતિ આરાધના કરીને એકબીજાને ઈસ્ટર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરના એમેટી સ્કૂલ પાસે આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક નેઓલ એસાઈએ જિલ્લાના અને દેશના દરેક લોકોને ઈસ્ટર સન્ડેની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રથમ દિવસે એક પ્રભુનો દૂત આવીને ઉતર્યો અને કબરના મુખ પર તે પથ્થરને ગભરાવી દીધો અને બંધનો તૂટી ગયા. પેલા જે સિપાહીઓ ત્યાં ચોકી કરતા હતા એ લોકો પેલા દૂતનું સ્વરૂપ જોઈને મરણ તોલ ગભરાઈ ગયા, કબર ખુલી ગઈ. અને બાઇબલ એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરેલામાંથી જીવતો થયો. હાલેલુયા, હાલેલુયા. ઈસુ મરેલામાંથી જીવતો થયો. દુનિયાની અંદર બહુ બધા લોકો અત્યાર સુધી જન્મ્યા અને મરણ પામ્યા, પણ એમાં એક એવો થયો કે જે જન્મ્યો, માણસ જાતને માટે જીવ્યો, ઉપદેશ કર્યો, શિક્ષણ આપ્યું, ન્યાયપણાની શિખામણ બધાને આપી અને મારી નાખવામાં આવ્યો, વધસ્તંભ પર માનવ જાતના પાપોને માટે બલિદાન બની ગયો, દર્શના પામ્યો અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યો હોય એવો એક જ છે, અને તો ઈસુ પ્રભુ છે. હાલેલુયા. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.